તમે જોઈ રહ્યા છો ને એ સ્કૂલ ની દિવાલ છે હું બોર્ડર જેવું લાગે પણ કોઈ રખડતા આખા તો એ અત્યારે ક્લિયર થઈ ગયું છે થોડીક જ ખાલી ઠંડક થઈ ને ત્યાં કેટલા મસ્ત રીતે જો આ બધા ખાવા પીવા મંડ્યા થોડું મોડું થાય ને હવે દરવાજા પર તોડી નાખે એવા છે હો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત અહીંયા આપણે ઘરે થી જ કરી છે મહેશભાઈ ની ગૌશાળામાં અત્યારે છે આપણે અને જો અહીંયા જે ઘરે હાજર રહી ને એ બધી ગાયો અહીંયા બાંધી છે આ રહ્યો ધોરીનો ધોરીનો હવે બાકી બરુકો છે હો મહેશભાઈ કેટલું ધાવે તારે આખી આખી ધાવી જાય છે હમ હમ તો પૂરેપૂરું ધવરાવી દે કઈ દોતા જ નહીં આને હાંઠ કરવાનું છે ભવિષ્યમાં બગીયા જો સુરભી એને કાલે છે નવ મહિના નો ગા પૂરો થશે જેમ જેમ છે દિવસો પૂરા થતા જાય છે એમ એમ જો દેખાતો આવે છે અત્યારે અત્યારથી ખોલી છે પાછળ છે વાળો છે ને એમાં બાંધવી છે એટલા માટે તો ઈ છે સુરભી ની અહિયાં છે હમણાં જો એક ને તો બાંધ નાખી સુમન ની અને આ બધી ગાયો અહિયાં હવામાં થોડી વાર રહેશે ને તડકો આવશે પછી અંદર લેશે અને હવે આપણે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોયા છે શું કામકાજ નથી હવે આપણે અહીંયા પાંજરાપુર પૂછીએ અને પાંજરાપુર આવીને ને પેલું કામ એ કર્યું પાણીના કુંડા હે ને ભર નાખ્યા અહીંયા જોવા પાણી ટપકે રહ્યું નીચે આ ચાર ચાર ભર નાખ્યા ઉપર જે આપણે રાખેલા છે એ ભર નાખ્યા છે અને હવે જાય વાડાની અંદર અને બધું ચેક કરીએ હવે આપણે છે અહીંયા વાડાની અંદર પહોંચી ગયા અને વાડાની અંદર જોઈ શકો છો મકાઈની નીણ થઈ છે અને અહીંયા જે આ પ્લાસ્ટર વાળો વાસણો છે એ ખાય છે જો અને પ્લાસ્ટરને લગભગ આપણે પંદરક દિવસ થઈ ગયા છે અહીંયા એક હતું પ્લાસ્ટર ને કે નીચે છે બે પ્લાસ્ટર છે આને અને એકદમ ઓકે છે અને બાકી પિંજરાની અંદર કઈ નવો કેસ છે વાડા ની અંદર કઈ નવો કેસ છે નહીં અત્યારે શાંતિ છે એકદમ હવે થોડી વાર રાહ જોશું આપડે એમાં ઢોર આવી જાય પછી આપણું કામ ચાલુ કરશું બધું ખાઈ લઈ પછી તો આપડે થોડી વાર છે હોસ્પિટલ ની અંદર રાહ જોઈ ત્યાં બધા ઢોર આવી ગયા હતા અને બધા લીધી છે ઓકે અને બધા નીણ ખાઈ લીધી પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું હતું જો આ એક ગાય ને વાર નાખ્યું છે પાટો પછી આ એક ઓળખીએ જે સિંગ ભંગાયું છે ને એને પાટો વાર નાખ્યો એના સિવાય બીજો કઈ કેસ હતો ને એટલા માટે બે ત્રણ વાછડા છે બારેથી આવ્યા હતા એને બધું ઘણું હતું તો એને ઇન્જેક્શન આપી દીધા હે અને હવે બીજું કાંઈ વાળાની અંદર કામ રહેતું નથી બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ બેસું કઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો પર તો કઈ નવો કેસ હતો નહીં એટલા માટે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળે આવીને આજે પાણી આવવાનું હતું પહેલી વહેલી મોટર ચાલુ કરી કારણ કે સવારના શું લાઈટ નથી અને હવાળો ખાલી હતો એટલે સવારના બે ડોલું નાખી હતી પણ હવે શું એટલે બે ડોલે અત્યારે કાંઈ ન થાય તો અત્યારે જો પાણી ચાલુ કર્યું તો કેવી પડાપડી કરે જો પાણી પીવા માટે તો હમણાં થોડું ભરાઈ જશે ને પછી નહીં વાંધો આવે ત્યાં સુધીમાં છે અને આપણે ફટાફટ છે નીણ નાખવાનું કામ કરીએ અને થોડું પાણી ભરાઈ જાય પછી તમને બતાવીએ તો અહીંયા પાણી પીવા માટે બધા પડાપડી કરતા હતા એ જેમ તેમ પાણી પી અને અત્યારે જોઈ શકો છો બધા છે નીણ ખાવા માંડ્યા છે આપણી પાર જો અહીંયા દરવાજો ખુલ્લો હોય ને તો સીધી બહાર જ નીકળી જાય ને શું અહીંયા ખાવાની મજા ના આવે બારે ખાવું પડે કે કાં પાર હા હા પડે જો અને બાકી શીતલ આપણે અહીંયા ખાય છે અહીંયાથી આમ લાઈનમાં આપણે છે એમને નીર નાખી છે બે બાજુ એટલે થોડી 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 ગાયો આપણી બધી જો લાઈનમાં બધી ખાય છે આપડી પવિત્ર આ કલ્યાણી પરી મેઘલ બધા અહીંયા છે આપણી હે કેસર કુંજ રતન અને અહીંયા આપણી પૂનમ અને પોપટ આ કોયલ ને જીવણી બંને અહીંયા છે તો કંઈક આવી રીતે બધા ખાય છે જો તો એ જોઈ લીધું અને બાકી ક્રિષ્ના આપણી છે એ તો સવારની જ આડી ગઈ છે ચરવા માટે આપણે મૂકી દીધી અહીંયા અહીંયા રે તો પછી અર્ડરમાં સોજો ને આવે એવું થાય એના કરતાં એ આડી જાય એ સારું અને હવે છે અહીંયા આ વાળાની અંદર તો કંઈ કામ રહેતું નથી પછી પાણી ભરાય છે પાણી જે અડધું જ ભરાણું છે અને એકવારનું ભરી નાખશું ભરી એ પાછું થોડી વાર રાખશું બધી ગાયો પાણી પીશે અને ફરી પાછું ભરવું પડશે કારણ કે શું સવારે પાણી એટલું મળ્યું નથી એટલા માટે અત્યારે થોડું વધારે ધ્યાન રાખવું પડશે તો એ જોઈ લે અને પછી જાય આગળ અને આજે છે એ આપણે જે વાછડો આવ્યો છે ક્રિષ્નાની એના ઉપર બધી વાત કરવાની છે તો એ આગળ જઈને કરીએ તો પાછળના વાળામાં બધું કામ ઓકે કરીને આપણે આગળ આવી ગયા હતા અને આપડે એક મિત્ર કરણભાઈ રાઠોડ છે એની ઘણી બધી કોમેન્ટો છે કે આપણે આ ગૌશાળા છે બાજુમાં આ છે એ શું છે તો એ એક સ્કૂલ છે ભાઈ અને સ્કૂલ ની બાજુમાં જ આપડી ગૌશાળા છે અને આ જે દિવાલ તમે જોઈ રહ્યા છો ને એ સ્કૂલ ની દિવાલ છે હું બોર્ડર જેવું લાગે પણ એવું કઈ છે એની મુંજા જો નહીં કઈ એ સ્કૂલની દિવાલ છે અહીંયા અને બાકી આપણા વાછડા અહીંયા તમે જોઈ લો બધા એક પાંડેવારી વાસળી બાકી બધા વાછડા તો એને નીળ નાખી દીધી છે ને તમને ખબર જ છે આ ભરત તો કાંઈ ખાય નહીં ને માથે બેસી જાય બાકી આ બધાને છે એ નીળ નાખી હતી હું બારે થોડુંક છું આમ અંદર રાખી દે ને એટલે અહીંયાથી ખેંચે એક એક ડોકો અને બાકી પાંડેવારી વાસળી હજી ખાતા નહીં શીખી આરે આ રામ આ બંને જોઈ લો અને આ આપણે ક્રિષ્નાનો વાંસળો તો ક્રષ્ણાના વાછડાને પેલા બારે લઈ લે અને પછી વાત કરીએ એના ઉપર જ આજે આપણે વાત કરવાની તો આપણે આ ક્રષ્ણાના વાસણાને છે બારે લઈ લીધો છે અને આપણે થોડોક ડાઉટ હતો તમને ખ્યાલ હોય તો કે આ વ્રજનો છે કે કોઈ રખડતા આંખાનો તો એ અત્યારે ક્લિયર થઈ ગયું છે કે આ વ્રજનો વાછડો નથી આ છે એ કોઈ પણ રખડતા આંખાનો આપણું ધ્યાન ન રહ્યું હોય ને એવી રીતે ગાય ફળી ગઈ હશે અને આ રખડતા આંખાનો વાછડો છે સમજ્યા તો તમારામાંથી ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે તમે તમારી હોળકીયું કેમ બારે મૂકતા નથી ગાયોને કેમ ઘરે રાખો છો ઘણા બધા નહોતા હમણાં તો કોઈ આપણે જ્યારે જ્યારે જવાબ દીધા છે ત્યારે કોઈ નહીં કહેતા ને ત્યારે આગળ તો ઘણા બધા કહેતા તો આવું પરિણામ ન આવે એટલા માટે જ આપણે છે આપણી ગાયો બધી લગભગ ગાયો ઘરે રાખીએ અને જે ગાભણ થઈ ગયું હોય પછી આપણે બહારે આડવા મૂકીએ નહીંતર જોઈ શકો છો આ તો વાછડો આવ્યો છે આમ વાસડો વાછડી તો ઠીક છે પણ તમે જોઈ લો કે ક્યાં ક્રિષ્ના અને ક્યાં આ પોતે સમજ્યા આમાં આખું વરસ આપણું ફેલ થાય એટલા માટે આવું ન થાય એટલા માટે જ આપણી બધી ધ્યાન રાખતા હોય પણ આટલું બધું ધ્યાન રાખવા છતાં છે ક્યારેક ક્યારેક આવી રીતે ભૂલ પડી જાય જો હવે એ વાસળો તો સેમાય ન ન ગીરમાં લેખાય ન કાંકરેજમાં કે સેમાય ન આવે છે કોઈ પ્રકારનો મેળ છે એનો કાલે આપણે એવું લાગતું હતું કે કદાચ હોઈ શકે પણ એવું હતું ને અત્યારે કન્ફર્મ થઈ ગયું છે જો એનો કલર જોઈ લો મિક્સ કલર એનું આખું બોડી એવું એના ન કાનમાં હાજવું કે ન માથામાં કે કઈ નહીં જયારે કોઈ પણ બીજદાન કરીએ કે હિટમાં હોય ત્યારે બારે બે ત્રણ દિવસ નથી મુકતા એનું કારણ આજ છે કે આવી રીતે શું છે કે જો ભૂલ થઈ જાય તો આપણું આખું શું સમજો કે જો આવું થઈ જાય તો તમે આખું વરસ એક પાછળ હાલ્યા જાવ જે તમારો ટાર્ગેટ હોય એનાથી એટલા માટે છે આપણે ઘણું બધું ધ્યાન રાખીએ છીએ પણ છતાં શું છે ક્યારેક ક્યારેક આવું થઈ જાય છે તો હવે શું કરીએ કયો કારણ કે ગાય છે એ ગાભણ છે કે નથી એ આપણે ચેક કરી શકીએ પણ જો ગાભણ હોય તો એની અંદર બચ્ચું કેવું છે ને એ આપણે ક્યારેય ના ચેક કરી શકીએ કોઈ પણ ના ચેક કરી શકે એટલા માટે આવા પરિણામો આવતા હોય છે પણ છતાં શું છે હવે બીજું કાંઈ ન થાય આમાં તો આ એક જ વાત મારે તમને કરવાની હતી એ કરી નાખી છે તો હવે ફરી આને અંદર પૂરી નાખીએ અને આપણું જે પાણી ભરવાનું કામ છે એ કરી નાખીએ તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને ફરી અત્યારે પાંજરાપર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને આપણે સસલા ચેક કરવા આવ્યા તો જોઈ શકો છો અત્યારે ફૂલ ગરમી છે તો બધા હાફે જો બધા એક તો જો અહીંયા અંદર તો આપણે પાણી છાંટવું પડશે નળીને લઈ આવ્યા અને પાણી ચાલુ કરી અને આજે નીચેની રેતી રહી ને બધી પલાળી નાખી ઠંડક થઈ જાય તો હવે આપણે છે નળી લઈ આવ્યા ને નળી જો અહીંયાથી આમ ચાલુ કરના છીએ અંદર પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું એટલે જો થોડીક જ ખાલી ઠંડક થઈને ત્યાં કેટલા મસ્ત રીતે જો આ બધા ખાવા પીવા માંડ્યા નહીં તો બેઠા બેઠા આપતા થાય અને આ બધા આપણા કબૂતર છે આપણા બે ત્રણ મિત્રની કોમેન્ટો હતી કે તમારે કબૂતર બતાવો અને એક મિત્રની એવી કોમેન્ટ હતી કે મારે અહીંયાથી કબૂતર લઈ છે સસલા લઈ જવા છે તો અહીંયાથી શું છે આપતા તો નથી એવી રીતે કોઈને એડોપ્ટ કરવા માટે કે નહીં આપતા એટલા માટે એ તો નહીં પણ તમને બતાવી દઉં બાકી અહીંયાથી મળશે નહીં કોઈને જો આ રીતે પિંજરા બનાવેલા છે આમાં દેશી ને જે વાઈટ કબૂતરા બને છે અને આમ તો શું કોઈ પણ એક્સિડન્ટમાં ઘવાઈ ગયા હોય ને એવા બધા હોય બહુ સારા કબૂતરો ના બધા સસલા છે તો આપણે પાંજરા પર સસલાને ટાટા કર્યા પછી કબૂતરને કર્યા હતા અને એના પછી છે આપણે આપડી ગૌશાળા આવી ગયા છે અત્યારે અને ગૌશાળે આવીને ખાણ જે વાસુડાના બનાવવાના હોય બધા બનાવી અને જો આ બધાને છોડવા માટે આવ્યા ખોલવા વાડાની અંદરથી કેવી ઉતાવળ છે જો વાગે એટલે આ તો શું થોડું મોડું થાય ને હવે દરવાજો તોડી નાખી એવા છે જો દરવાજો ખોલવાય નહીં દેતા હવે બધાને છે એ લઈ જાય આગળ અને બધાને બાંધવા પડશે અમુક છે આમાં પિંજરામાં જ ને અમુક બારે બનતા હશે ને એવું તો બધું ફટાફટ કામ કરે એ ઘોડી સિવાય બધા જો ઘોડી અહીંયા છે બાકી બધા આવશે પછી આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે અત્યારે છે છે બધું કરી ખાણ ખવડાવી અને પછી ગામમાં લીલી મકાઈ લઈ તો બધાને છે લીલી મકાઈ નાખી છે જો અત્યારે આપણી ફરી અહીંયા ખાય છે બાકી બધી ગાયો તો આપણે પાછળના વાડામાં જ મૂકી દઈએ છે મેં તમને વાત કરી પાણીની તકલીફ માટે મતલબ તકલીફ એટલે બીજું કાંઈ નહીં પણ આપણે શું અહીંયા પાઈ ના શકીએ અને જે મોટા વાળામાં હોય ને તો એની રીતે પીએ બાકી આપણી જાનકી જો અહીંયા ખાય છે બાકી બધા અહીંયા છે બાકી બધી ગાયો પાછળના વાળા ગઈ આ માયા અને પવિત્ર અહિયાં છે બાકી બધા વાસુડા આમાં આ બંને ઓળખી અહીંયા તો હવે તો બીજું કઈ કામ રહેતું ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું ઘરે ને ઘરે પણ બીજું કઈ નવું છે નહી તો આજના વિડીયો ને અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલ આના વિડીયો